સંસ્કારને તોડવા માટે પણ વચન જરૂરી છે. એકલા મનને પકડવા જશો તો ક્યારેક થાપ ખાઈ જશો, મન જલ્દીથી નહીં પકડાય. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે કોઈ સજ્જાયમાં કે સ્તવનમાં લખ્યું છે, વચન કાયા એ તો બાંધ્યા જાય પણ મન નવી બાંધ્યું છે. કાયાને બાંધી શકાય? છોકરો બહુ હેરાન પરેશાન કરતો હોય તો પૂરી દો છો ને, હા અડધા કલાક કલાક માટે પૂરી દો, એ શું થયું? કાયાને બાંધી દીધી. વચનને બાંધવાનું કેવી રીતના? આ બહેનો લઈ લે છે ને મૌન, બોલવાનું જ નહીં, તો એ વચનને બાંધ્યું કહેવાય. વચન કાયા એ તો બાંધ્યા જાય પણ મન નવી બાંધ્યું. સામાયિકમાં બેઠા પછી વચનને અને કાયાને બાંધી દીધું, બરાબર છે. કાયા હવે હલવાની ખરી નહીં, ઉઠવાનું નહીં એટલે હલવાનું નહીં. એવી રીતના કેટલાક બહેનો મૌનપણે સામાયિક કરતા હોય એટલે વાણી પણ બંધ. હવે એમને પૂછો, મનથી ક્યાં ક્યાં ફરી આવ્યા, કોની કોની વિઝિટ લઈ આવ્યા, કઈ કઈ જગ્યાએ ટૂર કરી આવ્યા? ઓલ વર્લ્ડની ટૂર મારી આવીએ છીએ, આટલું અઘરું મન છે. પણ એ મનને પકડવા માટે વચન અને કાયાને કંટ્રોલમાં રાખવા પડે. અશુભથી પાછા લાવી શુભની અંદર લઈ જવા પડે. આવું વારંવાર વારંવાર થાય ત્યારે 1% જેટલું મન કંટ્રોલમાં આવી શકે છે. આવા મનને કંટ્રોલમાં લાવવા માટે એક વિચાર બહુ સરસ છે કે તમારા આત્માને ભાવનામાં રમતો રાખો. અને એના માટે આપણે આ ભાવના શરૂ કરી. કેટલી ભાવના છે? 16. 16માંથી 4ને બાજુ પર મૂકો તો કેટલી? 12. અને 12માં પહેલી ભાવના કઈ છે? ખાલી પહેલી 3 ભાવના તમે ધ્યાનથી સાંભળજો. વર્તમાન કાળમાં તમારા સંસારને ખાલી આર્ત ધ્યાનથી જો બચાવી લેવો હોય, 3 ભાવના સમજી લો, બાકીની ઓછી વધતી સમજશો તો ચાલશે. પરિવાર સાથે જોડાયેલી આ 3 ભાવના છે. પછીની ભાવના તમારા આત્મા સાથે જોડાયેલી છે. પહેલી 3 ભાવના તમારા પરિવાર સાથે જોડાયેલી છે, તમારા શરીર સાથે જોડાયેલી છે. આપણે ગઈકાલે વાત કરી, પહેલી ભાવના કઈ ભાવના? અનિત્ય. અનિત્યનો વિરોધી શબ્દ કયો? નિત્ય. નિત્ય એટલે શાશ્વત. જગતમાં શાશ્વત પણ ઘણું બધું છે, અસંખ્ય છે. દેવલોક શાશ્વત, નરક શાશ્વત છે. આપણે એ બધાની સાથે અત્યારે લેવા દેવા નથી. આપણી નજર સામે છે કઈ નિત્ય? છે કઈ? તમે ભિવંડીમાં રહ્યો છો, ભિવંડી માટે તમે કહી શકો કે મારા જેવા અમારા ભિવંડીમાં આ વસ્તુ નિત્ય છે? કહી શકો? ખુરશીને શું કે? અનબ્રેકેબલ. હે, લાવો ત્યારે અનબ્રેકેબલ. પછી બેહાડો હાથીને, હાથી છાપ ભાઈને બેહાડો, શું થઈ જાય? બ્રેકેબલ. આખા જગતની અંદર માણસે ટકોરા મારીને પણ જે વસ્તુ લાવી છે એ વસ્તુ પણ એક દિવસ તો તૂટવાની છે.